बीके न्यूज चैनल द्वारा डीसा ने पालनपुर नगरपालिका सदस्यों द्वारा छेल्ला पांच वर्ष में करवामां कार्यों एसिड टेस्ट लेवामां आवी रह्यो छे, जेमां पालनपुर बोले छे कार्यक्रम में पालनपुरीओ तेमना विस्तार पालिका सदस्यों हिसाब किताब कर रहा है। तो डीसा में डीसा मिजाज कार्यक्रम थकी स्थानिक लोग विस्तार में छेल्ला पांच वर्ष दरमियान तेमना विस्तार सदस्यों द्वारा केटला कामों करवामां आव्या अने केटला वचनों चूंटणी पहेला आपवामां आव्या हता अने पोताना विस्तारना पालिका सदस्यों थी स्थानिक रहीशो संतुष्ट छे के नहीं તે જણાવી રહ્યા છે। આ છે વોર્ડ નંબર 2। ડીસા શહેરમાં વિસ્તારની દ્રષ્ટિએ આ વિસ્તાર સૌથી મોટો વિસ્તાર છે। આ વિસ્તારનો એક ભાગ બજરંગનગરમાં આવેલો છે તો બીજો ભાગ ફુવારા સર્કલ સુધી આવેલો છે। આ વિસ્તારમાં ભદ્ર વિસ્તારથી માડી પછાત વિસ્તાર પણ આવેલા છે। અને વર્ષ 2015માં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં આ વિસ્તારમાંથી બે ભાજપના સદસ્યો, એક કોંગ્રેસ, એક અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા હતા। વિજેતા ઉમેદવારોમાં ભાજપના અતુલભાઈ શાહ, ભારતીબેન પટેલ, કોંગ્રેસના કૈલાસબેન શાહ અને અપક્ષ ઉમેદવાર શંકરભાઈ કતીરા વિજેતા બન્યા હતા। પરંતુ અત્યારે આ વિસ્તારના ચારેય સદસ્યો પૈકીના એક સદસ્યને બાદ કરતા ત્રણ સદસ્યો અમદાવાદ સ્થાયી થઈ ગયા છે। ચાર સદસ્યો પૈકી એક જ અતુલ શાહ ડીસામાં જોવા મળી રહ્યા છે, જેને લઈ આ વિસ્તારમાં વિકાસના કામો તો થઈ જ નથી શકતા અને તેને લઈ સ્થાનિકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। શહેરના ગોધુલી પાર્કનો વિસ્તાર વોર્ડ નંબર 2નો વિસ્તાર છે અને વોર્ડ નંબર 2માં આવેલો ગોધુલી પાર્ક એક ભદ્ર વિસ્તાર છે। ત્યારે આ વિસ્તારમાં પણ સ્થાનિક પાલિકા સદસ્યો ન્યાય નથી આપી શક્યા તો પછાત વિસ્તારમાં તો શું વિકાસ કાર્યો કરશે? જોઈએ વોર્ડ નંબર 2ના ભદ્ર વિસ્તારના રહીશોની, તેમના જ પાલિકાના સદસ્ય વિશેની પ્રતિક્રિયા। બીકેની ટીમ આજે પહોંચી છે વોર્ડ નંબર 2માં। આ વોર્ડ નંબર 2નો વિસ્તાર છે કે હાઈવે વિસ્તારમાં આવેલી ગાંધુલી પાર્ક સોસાયટી। આ વિસ્તાર વોર્ડ નંબર 2નો વિસ્તાર વિસ્તારની રીતે ખૂબ જ મોટો વિસ્તાર છે। આ વિસ્તારમાં 50% એજ્યુકેટેડ છે અને 50% અભણ કહેવાય કે જે પછાત છે। અત્યારે અમારી સાથે જોડાઈ રહ્યા છે, અમારી સાથે છે એક એના સ્થાનિક રહીશ અને કોલેજના રિટાયર્ડ પ્રોફેસર પ્રિન્સિપાલ। આપણે વિસ્તારમાં જે ચાર ઉમેદવાર ચૂંટાઈને આવ્યા હતા, જેમાંથી બે ભાજપના વેવ હોવા છતાં બી બે ઉમેદવારો કોંગ્રેસના અને એક અપક્ષના ઉમેદવાર અને એક ભાજપનો ઉમેદવાર આવ્યો હતો અને આપણે ખૂબ વોટ આપ્યા હતા લોકોને, પણ વોટિંગ થયા બાદ, જીત્યા બાદ એ લોકો આપની કેટલી સમસ્યાઓ પૂરી કરી એનાથી આપ સંતુષ્ટ છો? ના, સેજ પણ નહીં। અમે આજ સુધી જે વ્યક્તિઓ ચૂંટાઈને ગયા છે એમાંથી એક પણ વ્યક્તિને અમારી સોસાયટી માટે આવતો પણ નથી જોયો અને અમારી સમસ્યાઓ સાંભળવા માટે પણ કોઈ દિવસ કોઈ હાજર રહ્યું નથી। આપણી સમસ્યાઓ શું શું બાકી રહી ગઈ છે જે આપણે એમને કહેવા છતાં અમને પૂરી નથી થઈ? એક અંડરગ્રાઉન્ડ ગટરની યોજના અમે કરી હતી કે કહ્યું હતું કે ભાઈ અમને કરાવી આપો, એ ચાર દિવસ પહેલાં બીકે ન્યૂઝમાં અમે આપ્યું, ત્યારબાદ અંડરગ્રાઉન્ડ ગટરની લાઇન શરૂ થઈ છે, પણ હજુ સોસાયટીને નાકે જઈને અટકી ગયા છે અને આજે કામ આખો દિવસ બંધ રહ્યું છે, આગળ કોઈ જોડાણ એનું થયેલું નથી। સાહેબના કહેવા મુજબ કે બીકે ન્યૂઝમાં બતાવ્યા બાદ, દેખાડ્યા બાદ, રાત્રે કોન્ટ્રાક્ટરે જોયા બાદ કોન્ટ્રાક્ટરે એનું કામ શરૂ કર્યું છે, પણ એ પણ 24 કલાક એ બાદ હજુ સુધી કામ અટકી ગયું છે। અમારી સાથે અહીંના રહીશ જોડાયા છે। આપને વિસ્તારમાં જે પાણીની વ્યવસ્થાઓ કે આ બધી વ્યવસ્થાઓ કે જે છે હાઈવે વિસ્તારમાં, આપણે સુખી સંપન્ન છો, આપ સુખી સંપન્ન વિસ્તાર છે, આપનો વિસ્તાર સારો છે, એટલે આપણા વિસ્તારમાં હજુ શું રહી ગયું છે? રહી ગયામાં તો એ લોકોનું અમે કોન્ટ્રાક્ટરને અહીં નાળી માટે અડધું કરીને કામ ગયું છે બરાબર, અને બીજા નંબરમાં જઈને સેફ્ટિંગ ટાંકી માટે હજી બાદ એમની એમ પડી છે અને રોડ પણ બનાવવાને બાકી રાખ્યો છે, અને જે આવાવાળા સમયમાં જે ઇલેક્શનમાં જે અમને કહેવા માગશે કે અમે ચૂંટણી માટે, પણ અમે ચૂંટણીનો બહિષ્કાર જ કરવાના છે, અમારે એવો પ્રતિનિધિ જોઈએ છે કે અમારી ફરિયાદ સાંભળે અને અમારી રજૂઆત સાંભળે અને અમારા કામ કરે, એ જ પ્રતિનિધિને અમે ચૂંટશું। એમના કહેવા મુજબ એવો પ્રતિનિધિ એમને ચૂંટવો છે કે જે તેમની વાતો સાંભળે, તેમનું કામ કરે અને ખાલી વાતો ના કરે। અમારી સાથે સ્થાનિક એક વડીલ છે। આપને ઉમેદવારો આપની પાસે જે ચાર ઉમેદવાર ચૂંટાઈને ગયા હતા ત્યારબાદ આપની પાસે આવ્યા છે કે નથી આવ્યા? આજ સુધી 5 વર્ષ સુધીમાં એક પણ ઉમેદવાર આજ સુધી આવ્યો નથી અહીંયા, અને આમ ઉમેદવારની કોઈ બી હાજરી અહીંયા કોઈ દિવસ આવતી જ નથી, કોઈ નગરપાલિકાના સેવક કોઈ બી આજ સુધી કોઈ કચરા માટે કે કોઈ ઝુંબેશ ચલાવવા માટે આવતા જ નથી અહીંયા, અને એમને સફાઈ કામદાર તો અહીંયા કોઈ આવતો જ નથી, સવારથી જ ગટર સાફ કરવા માટે કોઈ આવતું નથી, કોઈ
સ્થાનિક ઉમેદવારો તો અહીંયાના કોઈ એક બી પાંચ વર્ષમાં એક વાર બી ફરક્યા નથી અહીંયા એક બી. મારા ચાર સ્થાનિક ઉમેદવારોમાં એક ભરતભાઈ પટેલ, પછી અતુલભાઈ શાહ અને શંકરભાઈ કતીરા અને કૈલાસબેન, એ ચારે ઉમેદવાર અહીંયા છે જ નહીં અત્યારે. અત્યારે ડીસા છોડીને અમદાવાદ જતા રહ્યા છે. અહીંયા પાંચ વર્ષમાં એમને આજ સુધી એક બી વાર સોસાયટીમાં દર્શન આપ્યા નથી, અને વોટિંગ માટે આવ્યા હતા ત્યાર પછી આજ સુધી કોઈ ઉમેદવારે આજ સુધી દર્શન આપ્યા નથી. તેમના કહેવા મુજબ કે તેમના ચારે ચાર કોર્પોરેટર અત્યારે અમદાવાદ સ્થાયી થયેલા છે. જૂની કહેવત મુજબ એવું કહેવાય કે ધની વગરનું ધન આ બીજો વોર્ડ છે. અમારી સાથે એક વડીલ છે. વડીલ, આપના વિસ્તારમાં આપણે હમણાં હું વાત કરતો ત્યારે કહેતા હતા કંઈ સફાઈની એક પ્રોબ્લેમ આપનો છે. અમારી સોસાયટીમાં કોઈ 10-15 દિવસ સફાઈવાળી આવે છે, કચરાવાળી આવે છે, અને ગ્રીન પાર્કમાં, વિજય પાર્કની ગળીમાં, શોપવાળી ગળીમાં કાયમી બધા સફાઈવાળા આવે છે. ગટર રોડ બધું ત્યાં થઈ ગયું છે. શું અમારો વિસ્તાર વેરો નથી પડતો? તો એ વિસ્તારમાં કેમ આવે છે ને આપના વિસ્તારમાં કેમ નથી? તેવા બધા ધુરેન્દ્ર ચૂંટાયેલા છે. એટલે કોણ ચૂંટાયેલા? વિપુલભાઈ પ્રમુખ છે, નીતાબેન જોશી હતા, બધા હતા. એટલે બધું એમને કાયમ કમ્પ્લેટ કોમ તાત્કાલિક ઉભય કોમ થઈ જાય, પણ અમારી સોસાયટીમાં કોઈ ચૂંટાઈને આવ્યું નથી એટલે કોમ લેટ થાય છે. વડીલના કહેવા મુજબ કે ત્યાંથી અમારા સોસાયટીમાં કામ નથી થતું, બાજુની સોસાયટીમાં થાય છે. એનું એક જ કારણ છે કે ત્યાં પ્રમુખ ઉપપ્રમુખ પહેલાં ચૂંટાયેલા છે અને તેમની લાગવગના કારણે એ વિસ્તારના કામ થાય છે. એટલે આમનું એવું કહેવું છે કે એમને પક્ષપાત થઈ રહ્યો છે. અમારી સાથે વડીલ છે. તમે આ વિસ્તારમાં કેટલા સમયથી રહો છો? અહીંયા હું અહીંયા 30 વર્ષથી રહું છું. આપણે 30 વર્ષથી રહો છો, અને આ વખતે તો ભાજપની બહુમતીથી બોડી આવી હતી, અને આ વખતે આપને જે નવા કોર્પોરેટર ચૂંટીને આવ્યા છે એમનાથી આપ સંતુષ્ટ છો? ના, એનાથી સંતોષ નથી. અમે કેટલી વાર એમને વારંવાર રજૂઆત કરી, પણ એમને અમારું કોઈ સાંભળ્યું નથી. બધાની વાતમાં એક જ વાત આવે છે કે આ વિસ્તારમાં કામ થતાં નથી. ચાર ચાર ઉમેદવારો હોવા છતાં આ લોકોએ ભાજપના વેવની વિરુદ્ધ જઈને કોંગ્રેસને વોટ આપ્યા હતા. કોંગ્રેસના બે અને અપક્ષના એક ઉમેદવાર આવવા છતાં પણ તેમને હજુ સુધી કામ થયા નથી. સર, હજુ આપને આ બાબતે શું કહેવું છે કે ચાર ચાર ઉમેદવારો આપણે છે અને એ લોકો બહાર રહે છે અમદાવાદ? પણ ચારે બહાર રહેતા હોય પછી અહીંયા આવવાનો પ્રશ્ન રહેતો જ નથી. અહીંયા તો કોઈ દિવસ કોઈ જોવા જ નથી મળ્યું. તો એમને કોઈ કોર્પોરેટર અહીંયા આવતો જ નથી, તો અમે રજૂઆત પણ કોને કરવા જઈએ? અમારે ડાયરેક્ટ મ્યુનિસિપાલિટીમાં જઈને ફરિયાદ કરવી પડે છે. એ લોકો એમ જવાબ આપે છે કે કામ થઈ જશે, કામ થઈ જશે, બસ બીજી કોઈ વાત જ નથી કરતા. સેજ પણ નહીં, લોકશાહી એમને તો લાગતી જ નથી અહીંયા. કારણ કે એક પણ નેતાએ અમારું કોઈ કામ જ નથી કર્યું. અમે જ્યારે પણ ફરિયાદ કરવા જઈએ ત્યારે મ્યુનિસિપાલિટીમાં સીધી ઓફિસમાં જવું પડે, ત્યાં અમારો કોઈ કોર્પોરેટર ત્યાંય એમને તો જોવા નથી મળ્યો કોઈ દિવસ. લેખિતમાં કેટલી અરજી કરી ત્યારે, અને આ બીકે ન્યૂઝમાં આવ્યા પછી માત્ર અંડરગ્રાઉન્ડ ગટર માટે આવ્યા છે. હજુ રોડનું કામ, સેફ્ટી ટેન્ક દ્વારા અમારે કનેક્શન આપવાનું કામ, એ બધું બાકી છે. કચરામાં કોઈ સફાઈ બોલવા જઈએ તો 15 દિવસે એક વખત કોઈક વાળવા આવે છે, બાકી કોઈ નથી આવતું. જે ખુલ્લી ગટરો છે એને સાફ કરવા પણ 15 દિવસે 20 દિવસે એક માણસ આવે છે. બધા જ વચન આપે છે કે તમે જે કહેશો અમે કરી આપીશું અને તમારા બધા જ કામ અમે કરીશું, પણ આજ સુધી એ બધી વાતો સાબિત થઈ છે, બાકી એનું કોઈ અમલ કરવામાં આવ્યો નથી આજ સુધી. અમારી સાથે એક અહીંયા વડીલ ફરીથી કંઈ કહેવા માગે છે. વડીલ, આપનું શું કહેવું છે? એટલે આમાં શું છે કે અહીંયા આગળ જે કૂવો છે પાણી, અંડરગ્રાઉન્ડ કૂવો જે સંડાસનો, એ ભરાઈ ગયેલો છે. તો એ ગટર ખોદવા આવ્યા હતા ને, તો ડૉક્ટરને કીધું કે તમે તમારી રીતે કરાવી દો સાફ. તો અમે આગળ પાઇપ અંદર હોલ પાડી અને પુરવી દઈએ બરોબર, પણ એ કે હવે તમે તમારી રીતે કરાવો, તમે તોડે તમારા આવે તમે જ કરાવો સાફ. આ બાબતે આપણે નગરપાલિકામાં કંઈ રજૂઆત કરી છે? ના, નથી કરી. કાલની વાત છે બરોબર. હવે એ મિતુલભાઈને વાત કરી છે. મિતુલભાઈ કે હવે આ આ તો ગોદુલી પાર્ક વોર્ડ નંબર 2 નો વિસ્તાર, જેમાં અહીંના બધા રહીશોનું કહેવું છે કે તેમના કામ પૂરા થયા નથી. અને ખાસ તો વાત એ છે કે અહીંના ચાર ઉમેદવારો અત્યારે ડીસા છોડીને અમદાવાદમાં સ્થાયી થયા છે. ડીસાથી બીકેન્યુ ચેનલ માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ.